અનુરાધા પ્રોડક્શન હાઉસની ગુજરાતી ફિલ્મ બાબુ કાકાની ચા આગામી 5 જુલાઈને રોજ સમગ્ર ગુજરાતના સિનેમાગૃહમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું સુરતનું સ્ટારકાસ્ટ અડાજણ ખાતે આવેલ રાજ ગેલેક્સી શોપિંગ સેન્ટરના ગામથી 11 ગરબા ગ્રુપ ખાતે ચાલતા સંજય પટેલના ગરબા ક્લાસીસ પર ખાસ મહેમાન બનીને આવ્યા હતા. આ ફિલ્મના મુખ્ય કલાકાર એવા હર્ષિક રાજપૂતની આ ડેબ્યુ મૂવી છે. સાથે સાથે સિનિયર મોસ્ટ કહી શકાય તેવા કલાકાર અમીશા મૈસુરિયા, મોના પટેલ ઉર્ફ ટુનટુન, મિત્તલ પટેલની સાથે ફિલ્મના રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર કરણ રાજપૂત પણ આવ્યા હતા. અહીં તેમણે તેમની આગામી ગુજરાતી ફિલ્મ બાબુ કાકાની ચા વિશેની રસપ્રદ વાતો જનતાની સાથે કરી હતી. યુથ ઉપર ફોકસ કરીને બનેલી આ ફિલ્મ દર્શકોને એક પોઝિટિવ મેસેજ પણ આપશે. ફિલ્મમાં 3 મિત્રો રૂપિયા કમાવા માટે કઈ પ્રકારનો શોર્ટકટ અપનાવે છે, ત્યારે બાબુ કાકા ચાવાળા 3 મિત્રોને પોઝિટિવ મેસેજ પાસ કરે છે અને યુટર્ન છે. કલાકારો સંજય પટેલ સંચાલિત ગામઠી 11 ગ્રુપના ખેલૈયાઓ સાથે ગરબાની તાલે રમઝટ બોલાવી હતી. કલાકારોએ આ ફિલ્મ માટે ખૂબ પ્રેમ વરસાવવા માટે જનતાને અપીલ કરી હતી. હર્ષિક રાજપૂત, અને આ મારી ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ છે બાબુ કાકાની ચા. સુરતના કલાકાર છો, સુરતમાં ડેબ્યુ થવા જ્યારે શું ફિલિંગ કરી રહ્યા છો, શું મેસેજ છે આ પિક્ચરમાં? એકચ્યુઅલી આ પિક્ચર માટે આ પિક્ચરની અંદર બહુ સારો અને બહુ ખૂબ એકદમ જે ઇવન આ પારિવારિક ફિલ્મ છે અને સાથે એક મિત્રતાની અંદર વાત કરી છે. અને 3 છોકરાઓ છે, 3 મિત્ર છે જે નાનપણથી એ લોકો છે ને એક ચાની ટપલી પર ચા પીવા જઈ રહ્યા છે. તો અંદર એવું છે કે 3 મિત્રો એ લોકોને પ્રેમ થાય છે અને પ્રેમ થયા પછી એ લોકો પૈસા કમાવાના ધારમાં એક રોંગ વે પર ચાલ્યા જાય છે. તો આની અંદર જે મેઇન કલાકાર છે જે બાબુ કાકાની ચા જે ટાઇટલ છે એની અંદર જે બાબુ કાકા છે એ અમને એક પોઝિટિવ વે બતાવે છે કે જે અમે ખોટા રસ્તા પર ગયા છે તે ખોટા રસ્તા પર જે અમે લોકો પછી ત્યાંથી સીધા રસ્તા પર આવ્યા છે. તો એવી રીતે અને પછી જે 3 છોકરાઓ હોય સો એ આગળ જઈને આખું દેશને બચાવે છે. ફિલ્મોમાં કારનું સિલેક્શન એ મુખ્ય બાબત હોય છે, તમારું સિલેક્શન કઈ રીતે થયું છે? મારું સિલેક્શન એકચ્યુઅલી 2 જે બે હીરો છે બે કેરેક્ટર્સનું સિલેક્શન પહેલેથી થઈ ગયું હતું. એના પછી જે મારા ફાધર કરણ રાજપૂત એ આવ્યા, એમને મારું ઓડિશન લીધું. એના પછી પણ 150-200 ઓડિશન હજી લેવામાં આવ્યા અને એના ફરીથી એના પછી પણ મારું ઓડિશન લેવામાં આવ્યું હતું. અને જ્યાં પ્રોડ્યુસર્સ હતા જે લોકોએ આની જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે રૂપજીસિંહ પરમાર, રૂપજીસિંહ પરમાર એ મારું ઓડિશન જોયું. તો એમને કીધું કે આપણે આજુબાજુ ક્યાં પાપા માંગીએ છે, આ છોકરાને જ લઈ લે ને. તો એવી રીતે એના પછી મારું ઓડિશન થવામાં આવ્યું. હું અમીશા મૈસુરિયા ફ્રોમ સુરત અને હું આ ફિલ્મમાં 11 વર્ષથી કામ કરું છું અને મેં બાબુ કાકાની ચામાં યોગિની માનું કેરેક્ટર, હું એનો નાનકડો ડાયલોગ પિતા તરીકે તમે પુત્ર લોન્ચ કરવા જઈ રહ્યા છો, કઈ રીતની ફિલિંગ, કઈ રીતની લાગણી અનુભવ છો? સર, પિતા તરીકે પુત્રને લોન્ચ કરી રહ્યો છું, બટ એઝ અ મેકર આઈ એમ ફર્સ્ટ ઓફ ઓલ રાઇટર અને ફર્સ્ટ ઓફ ઓલ ડિરેક્ટર. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું હોય છે કે કાકા મામા ફુવાના દીકરાઓને બધા બ્રેક આટલા ચાન્સ આવે, પણ મારું થિંકિંગ બહુ ડિફરન્ટ છે સર, કે આ ફિલ્મની અંદરમાં દરેક પાત્રને ઓડિશન્સ લીધા, ઓડિશન આફ્ટર આપણે એમને બ્રેક આપ્યો. બટ આ ફિલ્મની અંદર બીજા 2 સારા કલાકારો બીજા જે છે, કલ્પેશ રાજગોર એન્ડ કાર્તિક રાષ્ટ્રપાલ, દેન હર્ષિક રાજપૂત. તો આ 3-3 પેર એકદમ પ્રોપરલી મેં ઇન ફોટોગ્રાફ્સ જોઈ, ત્યાર પછી મેં એમને પસંદ કર્યા છે. એટલે મારી લખેલી વાર્તાની અંદર મને મારા પાત્ર જે જોતા હતા એ પ્રમાણે મને મળ્યા. આફ્ટર મેં આ કલાકારોને ફાઇનલ કર્યા ત્યાર પછી મેં શૂટ સ્ટાર્ટ કર્યું છે બાબુ કાકાની ચા.